સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠાના થરાદ તાલુકાના નારોલી ગામનો યુવાન સાયકલ યાત્રા દ્વારા ભારત ભ્રમણ કરી વતન પરત ફર્યા બાદ હવે ગાય હત્યા બંધ કરો, જ્યારે હું 12 જ્યોતિર્લિંગમાં પ્રવાસે હતો ત્યારે કેટલાક રાજ્યોમાં ગાયની હત્યા થતી અને નારોલી ગામે મહાભારત વખતથી આવેલી તુલસી હવે લુપ્ત થવાના આરે છે અને સુકાઈ રહી છે. જો લોકો પ્રાર્થના કરે તો સજીવન થઈ શકે છે અને તુલસીને બચાવી શકાય અને લોકો ઘરે ઘરે તુલસી વાવે. તુલસીમાં અનેક રોગો મટાડવાની શક્તિ રહેલી છે, જેથી કરી ગામે ગામ પદયાત્રા કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ આ યુવાન કરી રહ્યો છે. ત્યારે રાણપુર ગામે આવી પહોંચતા ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું અને પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, મારું નામ જનકસિંહ ચૌહાણ છે. હું બાજુના ગામ નારોલીનો વતની છું. અત્યારે હું થરાદ તાલુકાના દરેક ગામની પદયાત્રા કરી રહ્યો છું. અમારી યાત્રાનો એક મેસેજ છે કે ગૌ હત્યા બંધ થાય એવો કાયદો સમગ્ર ભારતમાં લાગુ થાય. કેમ કે જ્યારે હું 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની સાયકલ યાત્રા પર હતો ત્યારે મેં ઘણી જગ્યાઓ એવી જોઈ જ્યાં જાહેર ચોક પર ગૌ હત્યા કરવામાં આવતી હતી. તો આપણા માટે, આપણા દેશ માટે એ બહુ શરમજનક બાબત છે. અને બીજી મારી યાત્રાનો એક મેસેજ છે કે નારોલીમાં એક તુલસી આવેલી છે, તમને બધાને ખબર છે, મહાભારત સમયની છે, એ થોડા સમયથી લુપ્ત થવાના આરે છે, સુકાઈ રહી છે. અને લોકો પ્રાર્થના કરે તો એ સજીવન થઈ શકે. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે એવું માનવામાં આવે છે. તો લોકો પ્રાર્થના કરે અને લોકો સુધી મેસેજ પહોંચે, વધારે દર્શન કરે. જો પ્રાર્થના કરે તો તે બચી શકે. બીજા બધા ઉપાયો જે છે અમે ગામ લોકો મળીને કરવાના જ છીએ, પરંતુ પ્રાર્થના કરીએ તો વધારે એડવાન્ટેજ થાય. બીજો એક મેસેજ એ રહેલો છે કે તમારી શાળાના કેમ્પસમાં તુલસી છે ને? હા છે. તો જ્યારે તમે બધા વિદ્યાર્થી લોકો પોતાના ગામ ઘરે જઈને તુલસી વાવજો, વાવશો ને? બધાને પોતાના ઘરે તુલસી વાવવાની છે. અને જો ચા પીતા હોવ તો તેમાં 3-5 પાન નાખી અને તેમાં ચામાં નાખજો. એટલે જો તમે, તુલસી એ એન્ટી બેક્ટેરિયલ હોય છે, તો તમે રોજ જો ચા એ પીશો ને, જો પીતા હો તો તમને બહુ રોગોથી મુક્તિ અપાવશે. અને જો રોજિંદા જીવનનો ટેવ બનશે તો તમને ઘણા રોગોથી બચાવી શકે. કરશો ને તમે ઘરે? પરંતુ શાળાની બધી તુલસી તોડીને નાખતા ધીરેથી બીજ લેજો એમ, ને ઘરે જઈને યાત્રાનો મેસેજ પણ આપશો, આપશો ને? તો આપ સૌએ મને સાંભળ્યો, શાળા પરિવારે મને મોકો આપ્યો એ માટે હું સૌનો દિલથી આભારી. ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનની ઉવારસદ ગાંધીનગર મુકામે કારોબારીની બેઠક દરમિયાન રાજેન્દ્રસિંહ જાડેજા રાજભાની ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનમાં પ્રમુખ પદે સર્વાનામુદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યના 33 જિલ્લામાંથી 27 જિલ્લા પ્રમુખ હાજર રહી સમર્થન આપ્યું હતું. ત્યારબાદ કાંકરેજ FPS તાલુકા પ્રમુખ પ્રવીણસિંહ વાઘેલા, બનાસકાંઠાની ગુજરાત રાજ્ય FPS એસોસિએશનમાં સર્વાનુમતે ઉપપ્રમુખ તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. પ્રવીણસિંહ વાઘેલા ઓલ ગુજરાત FPS એસોસિએશન સાથે રહી દુકાનદારોના હિત અને અધિકાર માટે નિસ્વાર્થ ભાવે કાયદાની રૂએ રહી દુકાનદારોના ઉજ્જવળા ભવિષ્ય માટે સંઘર્ષ કરતો રહીશ તેવી ખાતરી આપી હતી. કાંકરેજમાંથી પસંદગી થતાં કાંકરેજ તાલુકા FPS એસોસિએશન તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે. ત્યારે આજે ડીસા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડીસા શહેરમાં જાહેર સ્થળો, મંદિર તેમજ સોસાયટીઓમાં 100થી પણ વધુ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવી હતી. ફેરવાડા ગામે પણ સાંજે પરંપરા મુજબ ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવી હતી. ત્યારબાદ બધા લોકો ત્યાં વાજતે ગાજતે એકઠા થઈ શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી. ત્યારબાદ લોકો તેની પ્રદક્ષિણા કરી શ્રીફળ, ખજૂર, ધાણી વગેરે પવિત્ર મનાતી વસ્તુઓ હોમી પૂજન કર્યું હતું અને સમાજમાં અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે પ્રાર્થના કરી હતી. આજરોજ અમારા ગામની અંદર હોળીના તહેવાર નિમિત્તે ગામના સરપંચશ્રી, આગેવાનો, વડીલો, બહેન, માતાઓ ભેગા મળીને આજે પૂનમના દિવસે હોળીની
પ્રદક્ષિણા કરી, હોળીની ફરતે પ્રદક્ષિણા કરી અને બે ધજાઓ અંદર લગાવી, બંને ધજાઓ અને હોળી પ્રગટાવી, હોળીના આશીર્વાદ લીધા. ગ્રામજનોની અંદર સર્વદા નિરોગી રહે અને જીવજંતુઓનો નાશ થાય અને માના આશીર્વાદ ગૌ પર વર્ષા રહે એવા બધા આશીર્વાદ લીધા અને હોળી પ્રગટાવી અને સૌએ વંદન કર્યા, પ્રાર્થના કરી. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ LCB સ્ટાફના માણસો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિત તેમજ જુગાર બાબતે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે મોટા રસણા ગામે ગામની સીમમાં આવેલ મેરુ નામના તળાવ વચ્ચે આવેલ બાવળની નીચે ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો ભેગા મળી ગંજી પાનાની હારજીતનો તીન પત્તીનો જુગાર રમી રહેલ છે. જે આધારે રેડ દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ 13,080 તથા મોબાઈલ લંક 5 કિંમત રૂપિયા 33,000 એમ મળી. કુલ કિંમત રૂપિયા 46,080ના મુદ્દામાલ સાથે ચંદુજી વાલાજી ઠાકોર, માધુભાઈ હંસરાજભાઈ ભાટી, વિનોદજી સંગ્રામજી ઠાકોર, સેધાજી ધારજીજી ઠાકોર, મુકેશજી માધવજી ઠાકોર, જીતુજી દેવચંદજી ઠાકોર પકડાઈ જઈ ગુનો કરેલ હોય તમામ વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન મુકામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના અંતરિયાળ નાનોલ ગામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ APVP થરાદ શાખા, મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટ, મહાવીર ગ્રુપ થરાદ અને નડેશ્વરી હોસ્પિટલ થરાદના સંયુક્ત ઉપક્રમે હાડકાના રોગનો મફત નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 50થી વધુ લોકોએ ગામમાં તેનો લાભ લીધો હતો. આ કેમ્પમાં દવા ગોળી પણ મફત આપવામાં આવી હતી, જેમાં આરોગ્ય વિભાગનો પણ સારો સહયોગ જોવા મળ્યો હતો. તો તેમજ બ્લડ ડોનેશનમાં પણ લોકોનો સારો સહયોગ મળ્યો હતો, જેમાં ગામના જાગૃત યુવા મહેન્દ્રભાઈ ચૌધરી AI દ્વારા બ્લડ આપી બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ કરાયો હતો. બાદમાં શિક્ષણ વિભાગ, પોસ્ટ વિભાગ, આરોગ્ય વિભાગના કર્મચારીઓએ બ્લડ ડોનેશન કર્યું હતું. તેમજ KV પટેલ પડાદર, જેઓએ 101મી વખતનું આ કેમ્પમાં બ્લડ ડોનેટ કર્યું હતું. આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખાના નગરમંત્રી રાજેશભાઈ જોશી, પ્રકાશભાઈ સુથાર તેમજ નડેશ્વરી હોસ્પિટલ થરાદના ડોક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી તેમજ તેમનો સ્ટાફ, મહાવીર ગ્રુપ થરાદના સભ્યો તેમજ નાનોલ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ અણદાભાઈ એન પટેલ, શાળાના શિક્ષક પિયુષભાઈ પટેલ, ઉંદરાણા પોસ્ટ માસ્તર પિયુષભાઈ ગલસર, નાનોલ AI કર્મચારી મહેન્દ્રભાઈ ચૌધરી, આરોગ્ય વિભાગમાંથી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સુરેશભાઈ પરમાર, શિવાંગીબેન પટેલ, ફિમેલ હેલ્થ વર્કર ગોમતીબેન રાજપૂત, આશા વર્કર નીલાબેન ધુમડા તેમજ નિધિ બ્લડ બેંકમાંથી શૈલેષભાઈ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા તેમજ મહાવીર ફાઉન્ડેશન ટ્રસ્ટ થરાદ, એટલે કે મહાવીર ગ્રુપ અને નડેશ્વરી ઓર્થોપેડિક હોસ્પિટલ થરાદના સંયુક્ત ઉપક્રમે થરાદ તાલુકાના નાનોલ ગામે હાડકાના રોગનો ફ્રી નિદાન કેમ્પ તેમજ મફત દવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધો હતો તેમજ બ્લડ ડોનેટ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં સાથ સહકાર આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કરું છું અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અવારનવાર આવા નવા કાર્યક્રમો છેવાડાના વિસ્તારોમાં કરતો રહેશે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના નેસડા ગામે રહેતા દરબાર પરિવારના લોકોને પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું છે, જેમાં ગઈકાલે દરબાર પરિવારના કેટલાક લોકો ભીલડી ગામે બજાર ખરીદી માટે આવ્યા હતા અને એક લારી પરથી પકોડીની ખરીદી કરી ઘરે લઈ ગયા હતા. ઘરે તમામ લોકો સાથે મળી પકોડી ખાધા બાદ રાબેતા મુજબ સૂઈ ગયા હતા અને મોડી રાત્રે અચાનક ફૂડ પોઈઝનિંગની અસર થતાં 12 જેટલા લોકોને રાત્રે 3 વાગ્યાની આસપાસ ભીલડીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તબિયત સુધરતા તમામ લોકો ઘર પરત ફરી ગયા હતા. પરંતુ આજે ફરી અસરગ્રસ્ત લોકોની તબિયત વધારે બગડતા તમામ લોકોને અલગ અલગ 3 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. આ અંગે જૂના નેસડા ગામના સરપંચ મેતુભા દરબાર અને અસરગ્રસ્ત પરિવારના સંબંધી હનુબેન દરબારે જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે અમે ભીલડી બજારમાં આવ્યા હતા અને પકોડીની લારી પરથી પકોડી પેક કરાવીને ઘરે લઈ જતા ઘરના બધા લોકો સાથે મળી પકોડી ખાધી હતી. ત્યારબાદ રાત્રે 12-1 વાગ્યાના ઘરના બધા લોકોને ઝાડા ઉલટી થવા લાગ્યા એટલે અમે રાત્રે 3 વાગે ભીલડી હોસ્પિટલમાં જઈ સારવાર લીધી હતી. એ વખતે તબિયત સારી થઈ ગઈ હતી, પરંતુ આજે ફરીથી બધા લોકોની તબિયત ખરાબ થતાં ડીસાની સરકારી હોસ્પિટલમાં
સારવાર માટે લાવવામાં આવ્યા છે. પછી બધા 6 વાગે અમે ઘડી આવ્યા હતા, તે પકડી લઈ જતા, તે બધાને મળી અને કાઢી. પછી રાતના 12-1 વાગે એટલે બધાને શાળામાં મૂકી ચાલુ થઈ ગયું. ચાલુ થઈ ગઈ એટલે અમે 3-4 વાગતા અમે ભીડી દવાખાને આવ્યા. ભીડી દવા કરાવી તો એનું ગુના થયું, વળી ફેર પાછા ઘેર લઈ જાય, ઘેર લઈ જઈ ફેર પાછા ભીડી આવ્યા. વધુ થવા માંડ્યું, વધુ થવા માંડ્યું. તમે ડિસ્ચાર્જ દાખલ કર્યા થયા છો? કેટલા જણા છે? 10-12 જણા. અહીંયા દાખલ કેટલા જણ છે અત્યારે? 10 જણા. મને એ લોકોની સામેથી જાણ કરવામાં આવી ત્યારે હું દોડીને ત્યાં દવાખાને પહોંચે. દવાખાનામાં પહોંચ્યા પછી ત્યાંના ડોક્ટરે મને એવું કીધેલું કે સવારે આ લોકોને દવાખાને લાવેલા પણ થોડી તબિયત વધારે બગાડવાના કારણે ડીસા લઈ જવા પડશે, તો અમે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને તેમના ફેમિલી સાથે અમે ડીસા દવાખાને સિવિલ હોસ્પિટલમાં લઈને આવેલા છીએ અને અહીંની પોઝિશન હાલ ટ્રીટમેન્ટ ટોટલ ચાલુ છે. લગભગ તમને કેટલા દર્દી છે આજે? આજે 10-1 જેવા દર્દી છે અને ટોટલ એમને વીજળી બજારની અંદર પકોડી ખાવાના કારણે થોડું વજેદી થયેલું છે એવું ડૉક્ટરે કીધેલું. ત્યાં તમે આ વીજળીના પકોડી વાળા ઉપર શું કાર્યવાહી કરવા માગો છો? હા, ત્યાં થતી કાર્યવાહી તો ઓલરેડી કરવી પડશે અને થવાની જ છે. ફૂડ પોઇઝન વિભાગને તમે શું કહેવા માગો છો? ત્યાં તે ટીમ આવીને ત્યાં બધું જે તે છે નિરીક્ષણ કરીને જે કાર્યવાહી થતી આગળની કાર્યવાહી સરકાર દ્વારા જે કરવામાં આવી હતી. તમે સરપંચ તરીકે શું કહેવા માગો છો? હું સરપંચ તરીકે કહેવા માગું છું કે આવા જે બજારના નાસ્તાવાળા જે હોય એમને આ રીતના જે ધંધો કરતા હોય એમને ખરેખર આ વસ્તુમાં ખરાબ જે વેતો હોય એમને ફૂડ વિભાગ દ્વારા જાણ જે થતું હોય અને અમને આ ન કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અમને. સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.